गुजरात प्रदेश कांग्रेस समिति प्रमुख शक्ति सिंह जामनगर की मुलाकाते आया। बाइक रेली बाद जामनगर चेम्बर ऑफ कॉमर्स हॉल खाते पत्रकार परिषद योजी भाजप पर आकरा प्रहारों कर्या अने पछी पदयात्रा करी कलेक्टर ने मोंघवारी सहित मुद्दे रजूआत करवामां आवी। पहली बात तो ये कि आखरे सत्ता आपवी कोने आपवी ए निर्णय लोकोनो होय छे। हुं कोई अहंकारी नथी के 26 માંથી 26 આ અહંકાર છે। આખરે લોકો પ્રેમથી જેને મતો આપે એની સીટો આવતી હોય છે। હું આ તમારા કેમેરાની આંખોના માધ્યમથી ગુજરાતના આપણા સુજ્ઞ મતદાતાઓને પણ વિનંતી કરીશ કે આવો, અમારી આ સેવાની સાધનાનો યજ્ઞ છે। એક સકારાત્મક એજન્ડા સાથે આગળ વધવું છે। મુઠ્ઠીભર માલામાલ થાય, એશિયામાં અને દુનિયામાં નંબરો આવે, અને બીજી તરફ મારો ગુજરાતી પરિવાર આર્થિક સંક્રમણના કારણે આત્મહત્યા કરે આ મારા ગુજરાતમાં ન હોઈ શકે। જેના પાસે ખૂબ છે અને જેના પાસે ઓછું છે એની વચ્ચેનું અંતર ઘટવું જોઈએ, આ અમારો પ્રયત્ન છે। અને અમારી સરકાર પણ લોકોના આશીર્વાદથી બનશે તો એ સેવાની સાધના કરશે, મુઠ્ઠીભર માલામાલ નહીં, આમ ગુજરાતીઓનું કલ્યાણ જોશે। ત્યારે આપનો સવાલ હતો કે 2024ની ચૂંટણીમાં શું અમે પ્રયત્ન કરીશું લોકોના દિલો સુધી પહોંચવાનો, લોકોના આશીર્વાદ અને મતો મળશે તો શક્ય એટલી વધારે બેઠકો કોંગ્રેસ પક્ષને આવશે એવો મને વિશ્વાસ છે। મળશે જ, સારો તે મારો, જે પક્ષ માટે સારો હશે એ મારો છે। પક્ષને નુકસાન કરનાર વ્યક્તિ મારી આજુબાજુ ગમે તેટલા દેખાતા હોય તો પણ જો પક્ષને ફાયદો ન કરી શકતા હોય તો એમણે બીજા માટે જગ્યા સંગઠનમાં કરવાની રહેશે। તમામ ધર્મનું સન્માન કરો, આપણો જે દેશનો ઓરિજિનલ ધર્મ છે એ ઐક્ય ઈશ્વરનો છે। એને નામ તમે ગમે તે આપો, ભગવાન કહો, અલ્લાહ કહો, માતાજી કહો, ગોડ કહો, ઈસુ કહો, પણ આખરે સુપ્રીમ પાવર એક છે એવું આપણા દેશનો અસલી મઝહબ છે। અને એટલે જ આપણે વસુધૈવ કુટુંબકમ, આખી દુનિયા મારું કુટુંબ છે એવું આપણે માનતા હોઈએ છીએ। ત્યારે કોઈ ધાર્મિક વિવાદમાં નિવેદનોબાજીથી અમારી જેવા રાજકારણીઓએ દૂર રહેવું જોઈએ। ધર્મના જે કોઈ સંવાહકો છે એ જ ધર્મની વાત કરે। મહાત્મા ગાંધીજીએ બહુ સરસ રીતે કહ્યું હતું કે મારી અને મારા સર્જનહાર વચ્ચે ધર્મની બાબત છે, એમાં અન્ય કોઈનો અધિકાર નથી। એટલે આ વ્યક્તિગત આસ્થાનો પ્રશ્ન છે। સૌની આસ્થાનું સન્માન, સૌની ભાવનાઓનું સન્માન એ કોંગ્રેસની વિચારધારા છે। પહેલી વાત તો એ છે કે આખરે સત્તા આપવી કોને આપવી એ નિર્ણય લોકોનો હોય છે। હું કોઈ અહંકારી નથી કે 26 માંથી 26 આ અહંકાર છે। આખરે લોકો પ્રેમથી જેને મતો આપે એની સીટો આવતી હોય છે। હું આ તમારા કેમેરાની આંખોના માધ્યમથી ગુજરાતના આપણા સુજ્ઞ મતદાતાઓને પણ વિનંતી કરીશ કે આવો, અમારી આ સેવાની સાધનાનો યજ્ઞ છે। એક સકારાત્મક એજન્ડા સાથે આગળ વધવું છે। મુઠ્ઠીભર માલામાલ થાય, એશિયામાં અને દુનિયામાં નંબરો આવે, અને બીજી તરફ મારો ગુજરાતી પરિવાર આર્થિક સંક્રમણના કારણે આત્મહત્યા કરે આ મારા ગુજરાતમાં ન હોઈ શકે। જેના પાસે ખૂબ છે અને જેના પાસે ઓછું છે એની વચ્ચેનું અંતર ઘટવું જોઈએ, આ અમારો પ્રયત્ન છે। અને અમારી સરકાર પણ લોકોના આશીર્વાદથી બનશે તો એ સેવાની સાધના કરશે, મુઠ્ઠીભર માલામાલ નહીં, આમ ગુજરાતીઓનું કલ્યાણ જોશે। ત્યારે આપનો સવાલ હતો કે 2024ની ચૂંટણીમાં શું અમે પ્રયત્ન કરીશું લોકોના દિલો સુધી પહોંચવાનો, લોકોના આશીર્વાદ અને મતો મળશે તો શક્ય એટલી વધારે બેઠકો કોંગ્રેસ પક્ષને આવશે એવો મને વિશ્વાસ છે। અમે ચોક્કસ પ્રભારીઓની નિમણૂકો કરી છે, અમારા એઆઈસીસીના ઝોન વાઇઝના સેક્રેટરીઓ છે,
કાર્યકર્તાઓને સાંભળશે, કાર્યકર્તાઓની વાત, લોકોની વાત, એના આધાર પર પ્રભારી અને એઆઈસીસીના સેક્રેટરી મારફત જે કોઈ દરખાસ્ત આવશે, હું પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યાલયમાં બેસીને કોઈ નિર્ણયો નથી કરવાનો. આખરે સ્થાનિક અવાજ શું છે, કાર્યકરોના દિલમાં શું ભાવના છે, એના આધાર પર જ્યાં જરૂરિયાત હશે ત્યાં ફેરફારો પણ આવશે. જ્યાં અમારા જ મિત્રો કદાચ થોડા હતાશ થયા હોય કે એમને કંઈક ના આવે, અમે જનૂનથી કામ કરવા માગીએ છીએ અને કાર્યકર્તાઓની ભાવના હશે, તો એમને આગળ તક પણ મળશે, કામ કરશે એને ચોક્કસ સ્થાન મળશે જ. સારો તે મારો, જે પક્ષ માટે સારો હશે એ મારો છે. પક્ષને નુકસાન કરનાર વ્યક્તિ મારી આજુબાજુ ગમે તેટલા દેખાતા હોય તો પણ જો પક્ષને ફાયદો ન કરી શકતા હોય તો એમણે બીજા માટે જગ્યા સંગઠનમાં કરવાની રહેશે. ચોક્કસ આવતા દિવસોમાં અમે સંગઠનને વધુ મજબૂત કરવાના છે. રાહુલ ગાંધીજીએ 4000 કિલોમીટરની પદયાત્રા કરી કન્યાકુમારીથી કાશ્મીર સુધીની. એ પછી અમારો એક અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીનો કાર્યક્રમ છે, હાથ સે હાથ જોડો, વધારેમાં વધારે લોકોને સંગઠનમાં જોડવા માટે એની મેમ્બરશીપ પણ અમે તૈયાર કરીએ છીએ. આજે અહીંયા પણ હોલમાં જેટલા આવ્યા છે એ મેમ્બર બનીને જાય, આ રીતે લોકો સુધી પહોંચીને વધારેમાં વધારે લોકોને જોડીશું. અરે હું તો ભાજપના પેજ પ્રમુખને પણ કહીશ કે અત્યાર સુધી તમારો બહુ ઉપયોગ થયો, તમને શું મળ્યું, તમારા ગામને શું મળ્યું, આપણા ગુજરાતીઓનું ક્યાં કલ્યાણ થયું. માત્ર મુઠ્ઠીભર માલામાલ થતા હોય તો ભાજપનો પેજ પ્રમુખ પણ એક વખત વિચારે અને કોંગ્રેસને સમર્થન આપે. અમે એક એવી સરકાર આપવા માંગીએ છીએ કે જે એવી સહાનુભૂતિવાળી હોય કે ગરીબ ઝૂંપડામાં કોઈ બહેન વિધવા બેઠી હોય અને એને દર્દ થાય તો મુખ્યમંત્રીની ખુરશીમાં બેઠેલા માણસની આંખમાં આંસુ આવે એવી સંવેદનશીલ સરકાર આપવાનો પ્રયત્ન છે. આખરે લોકોના દિલ સુધી પણ પહોંચવાનું છે, સંગઠન પણ મજબૂત કરવાનું છે, સકારાત્મક એજન્ડા પણ લઈને જવા છે, લોકોના પ્રશ્નોને વાચા પણ આપવી છે. માત્ર કોઈ એ બી કે સીની અનેક પ્રકારની કામગીરી આખરે લોકશાહીમાં જરૂરી હોય છે અને એ બધી જ કામગીરી કરવાનો અમારો પ્રયત્ન રહેશે. ચોક્કસ અમે માનીએ છીએ ધર્મનિરપેક્ષતા. કોંગ્રેસની ધર્મનિરપેક્ષતા એટલે શું, કોઈ પણ ધર્મમાં ન માનો એવું નહીં, તમામ ધર્મનું સન્માન કરો. આપણો જે દેશનો ઓરિજિનલ ધર્મ છે એ ઐક્ય ઈશ્વરનો છે. એને નામ તમે ગમે તે આપો, ભગવાન કહો, અલ્લાહ કહો, માતાજી કહો, ગોડ કહો, ઈસુ કહો, પણ આખરે સુપ્રીમ પાવર એક છે એવું આપણા દેશનો અસલી મઝહબ છે. અને એટલે જ આપણે વસુધૈવ કુટુંબકમ, આખી દુનિયા મારું કુટુંબ છે એવું આપણે માનતા હોઈએ છીએ. ત્યારે કોઈ ધાર્મિક વિવાદમાં નિવેદનોબાજીથી અમારી જેવા રાજકારણીઓએ દૂર રહેવું જોઈએ. ધર્મના જે કોઈ સંવાહકો છે એ જ ધર્મની વાત કરે. મહાત્મા ગાંધીજીએ બહુ સરસ રીતે કહ્યું હતું કે મારી અને મારા સર્જનહાર વચ્ચે ધર્મની બાબત છે, એમાં અન્ય કોઈનો અધિકાર નથી. એટલે આ વ્યક્તિગત આસ્થાનો પ્રશ્ન છે. સૌની આસ્થાનું સન્માન, સૌની ભાવનાઓનું સન્માન એ કોંગ્રેસની વિચારધારા છે.